હલો બાળકો, ગુડ મોર્નિંગ. ધોરણ બેમાં હિન્દી વિષયમાં આપણે પાર્ટ બારમાં ઉકી માત્રા જોઈ ગયા. એમાં આપણે વાક્ય જોયું, સોપાન જોયું, શબ્દો જોયા. હવે આપણે જોઈશું એનો અભ્યાસ. તો સૌ પ્રથમ તમારે સી ડબલ્યુ તારીખ લખવાની છે, નીચે એચ ડબલ્યુ, યાની કે આખું પેજ આ તમારે ચોપડીમાં અને નોટમાં લખવાનું છે. હવે જોઈએ, ચોરસમાં આપેલો મૂળાક્ષર ઓળખી તેની ફરતે ગોલ કરો. તો આપણે આ તો બધાને જ આવડી ગયું હશે. તો આપણે ઓ છે તો ઓને શોધીને આપણે એની ઉપર ગોલ કરવાનું છે. પછી છે મો, તો મોને શોધીને આપણે ઉપર ગોલ કરવાનું છે. એવી જ રીતે ઓ, તો ઓને શોધીને આપણે ગોલ કરવાનું છે. પછી ઓ, તો આને પણ ઓને શોધીને આપણે એની ઉપર ગોલ કરીશું. તો આવી રીતે મૂળાક્ષરને ઓળખીને તમારે એની ઉપર ગોલ કરવાનું છે. આપેલા હિન્દી શબ્દોના સરળ ગુજરાતી અર્થ લખો. તો અહીંયા તમને હિન્દી શબ્દ આપ્યા છે, તો તેની સામે તમારે ગુજરાતી લખવાના છે. તો ખરગોશ, ખરગોશનું ગુજરાતી થાય છે સસલું. ઓખલી, ઓખલીનું ગુજરાતી થાય છે ખાડની. અને તોતા, તોતા એટલે પોપટ. તો અહીંયા લખીશું આપણે પોપટ. ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો. તો અહીંયા આપણને કૌંસ આપેલા જ છે, તો એ ચિત્ર જોઈને એ કૌંસમાંથી આપણે એનું સાચું નામ લખવાનું છે. તો આ છે ઢોલક, તો અહીંયા લખીશું આપણે ઢોલક. બીજું ચિત્ર છે સમોસા, તો અહીંયા લખીશું સમોસા. ઓખલી, તો અહીંયા લખીશું આપણે ઓખલી. આ ચિત્ર છે તોતા, તો અહીંયા લખીશું આપણે તોતા. યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. સંભલ કર કરના ખાલી જગ્યા પાર. તો ખાલી જગ્યામાં શું આવશે? સડક. દેખો દેખો દેખો, તો અહીંયા આવશે ભાઈ, જે આપણે આગળ સોપાનમાં આપણે જોઈ ગયા છે. અપને ખાલી જગ્યા દેખો એટલે દાએ. સુનો સુનો ખાલી જગ્યા ભાઈ, તો શું કહે છે? સુનો સુનો સુનો, તો ખાલી જગ્યામાં શું આવશે? સુનો. તો આ ચાર ખાલી જગ્યા તમારે લખવાની છે. આપેલા શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. તો અહીંયા આપણને શબ્દ આપ્યા છે, તો આપણે એના વાક્ય બનાવવાના છે. તો સૌ પ્રથમ છે સોમવાર, તો આજ સોમવાર હે, તો સોમવાર આવી ગયું ને. તો એવી જ રીતે ચોર, તો અહીંયા ચોર મચાએ શોર, તો આ ચોર શબ્દ આવી ગયો. તો આવી રીતે તમારે વાક્ય લખવાના છે. આપેલા કોઠામાંથી શબ્દો શોધી ચોરસમાં રંગ પૂરો અને શબ્દો બાજુમાં લખો. તો અહીંયા આ તમને કોઠો આપેલો છે, એમાંથી તમારે શબ્દો શોધી કાઢવાના છે અને બે આજબાજુ અને બે સામે લખવાના છે. તો એવી જ રીતે આપણે પહેલી લાઇનમાં છે મોર, બીજી લાઇનમાં છે કોયલ. અહીંયા તમારે લ લખી દેવાનું છે, યની જગ્યાએ અહીંયા લ લખવાનું છે. તો કોયલ. પછી બીજી ત્રીજી લાઇનમાં છે ચોર, અને અહીંયા છે ઓખલી. તો આવી રીતે આ જે ગોલ કર્યું છે એની મેં તમારે રંગ પૂરવાનો છે, અને આ ચાર શબ્દો આવી રીતે તમારે સામે લખવાના છે. ચિત્ર ઓળખી હિન્દી નામ લખી કોયડો પૂરો. તો અહીંયા તમને કોયડો આપેલો છે, તો તમારે ચિત્ર જોઈને કોયડો પૂર્ણ કરવાનો છે. તો અહીંયા છે ઢોલક, તો આપણે અહીંયા લખીશું ઢોલક, અને અહીંયા શું છે? કોયલ, તો અહીંયા લખીશું આપણે કોયલ. પછી છે ઓખલી, આ છે ઓખલી, તો ખલી, અને આ છે ખરગોશ, તો ખરગોશ. તો આવી રીતે તમારે ચિત્ર જોઈને કોયડો પૂર્ણ કરવાનો છે. હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.